नमस्ते विद्यार्थी मित्रों, હું નીના જાનતરિયા વાસુદેવ વિદ્યાલયની YouTube ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 4 માં જે ચેપ્ટર 2 જોઈ રહ્યા છીએ એમાં તમારી સ્વાપોથીમાં પેજ નંબર 26 ઉપર જે ક્વેશ્ચન નંબર 19 આપેલો છે એ આપણે જોવાનો છે કે અત્યાર સુધી આપણે જે વ્યવહાર કોણના દાખલા હતા એ આપણે જોઈ ગયા છીએ કે જેમાં આપણને માહિતી જે છે એના ઉપરથી આપણે રકમ આપેલી હોય છે એ રકમને આપણે સમજીને નક્કી કરવાનું હોય છે કે આ શું કરવાનું હોય છે. તો આ એક પ્રકારના વ્યવહારો કોણનો ભાગ છે કે જ્યાં તમને કોષ્ટકના સ્વરૂપમાં માહિતી આપેલી છે એ માહિતી ઉપરથી એ માહિતીને જોઈને માહિતીને સમજીને આપણે એની ઉપરથી જે આપણે પ્રશ્ન પૂછેલા છે એ જે પ્રશ્ન છે એને આપણે દાખલા ગણવાના છે. તો પહેલા આપણે માહિતી શું આપેલી છે એ આપણે જોઈ લઈએ. તો કે અહીંયા જે કોષ્ટકમાં માહિતી છે એમાં આપણને રમતના નામ આપેલા છે, પછી વિશ્વનો રેકોર્ડ આપેલો છે અને ભારતનો રેકોર્ડ આપેલો છે કે આખી જે વિશ્વના રેકોર્ડમાં જે વર્લ્ડ રેકોર્ડમાં આ જે કઈ પણ રમતો છે એમાં કોણ જીત્યું છે અને આપણો જે ઇન્ડિયાનો રેકોર્ડ છે, આપણો જે ભારતનો રેકોર્ડ છે એમાં કોણ જીતેલું છે એને ત્યાં એ રમતવીરોના આપણને નામ આપેલા છે અને એને સૌથી લાંબો કૂદકો કે સૌથી ઊંચો કૂદકો એ કેટલો મારેલો છે એની આપણને સાથે સાથે લંબાઈ પણ આપેલી છે. તો અહીંયા સૌથી પહેલું છે ઊંચી કૂદમાં પુરુષ, પછી લાંબી કૂદમાં પુરુષ, ઊંચી કૂદમાં મહિલા અને લાંબી કૂદમાં મહિલા. ટૂંકમાં અહીંયા આપણને પુરુષ અને સ્ત્રી એ બંને આ રમતોમાં કોણ કોણ જીતેલું છે, ભારતના રેકોર્ડમાં અને વિશ્વના રેકોર્ડમાં કોણ જીતેલું છે એના આપણને નામ આપેલા છે. તો એના ઉપરથી જે પહેલો પ્રશ્ન છે એ આપણે જોઈએ. શું કહે છે કે ચંદ્રપાલને ઊંચી કૂદમાં ત્યાં વિશ્વ રેકોર્ડની બરાબરી કરવા કેટલા સેન્ટીમીટર વધારે કૂદવું પડે. શું કહે છે કે ચંદ્રપાલ જે છે એને ઊંચી કૂદમાં ત્યાં વિશ્વ રેકોર્ડની બરાબરી કરવા કેટલા સેન્ટીમીટર વધારે કૂદવું પડશે. તો ચંદ્રપાલ, તો કે ચંદ્રપાલ જે છે ક્યાં છે, તો કે ચંદ્રપાલે જે ઊંચી કૂદ છે જ્યાં પુરુષોની ઊંચી કૂદ હતી એમાં ચંદ્રપાલે ભારતમાં સૌથી વિશ્વ રેકોર્ડ તોડ્યો હતો. કે સૌથી પહેલા નંબરે ઊંચી કૂદમાં પુરુષમાં કોણ આવેલું હતું, તો કે ઊંચી કૂદમાં પુરુષમાં એ ભારતમાં ચંદ્રપાલ આવેલો હતો. અને આ ચંદ્રપાલે 2 મીટર અને 17 સેન્ટીમીટરનો ઊંચો કૂદકો મારેલો હતો. તો હવે કહે છે કે જો આ ચંદ્રપાલને ઊંચી કૂદમાં જે વિશ્વ રેકોર્ડ છે કે ત્યાં આ વિશ્વ રેકોર્ડમાં કોણ કે પ્રથમ સ્થાને હતું, તો કે તેમાં હતું ઝાવિયર એસ. તો ઝાવિયર એસ જે છે એને ત્યાં વિશ્વ રેકોર્ડમાં 2 મીટર અને 45 સેન્ટીમીટરનો કૂદકો મારેલો હતો. તો એમ કે છે કે જે ચંદ્રપાલે ભારતના રેકોર્ડમાં 2 મીટર અને 17 સેન્ટીમીટરનો કૂદકો મારેલો હતો પણ એને જ્યાં વિશ્વ રેકોર્ડમાં ઝાવિયર એસ છે એ ઝાવિયર એસની સરખામણી કરવી હોય, તેની સાથે બરાબરી કરવી હોય, તો ચંદ્રપાલને એ કેટલા સેન્ટીમીટરનો વધારે કૂદકો મારવો પડે. તો અહીંયા જો કેટલું વધારે આપણે શીખી ગયા છીએ કે જ્યારે કેટલું વધારે, કેટલું ઓછું, કેટલું લાંબું, કેટલું ટૂંકું, જ્યારે એવા શબ્દો આવે ત્યારે હંમેશા બાદબાકી કરવાની હોય. તો આપણે અહીંયા ચંદ્રપાલની જે ઊંચી કૂદ જ્યાં ઊંચી કૂદની લંબાઈ છે અને ઝાવિયર એસની જે ઊંચી કૂદની લંબાઈ છે એનું આપણે શું કરવાનું છે, બાદબાકી કરવાની છે. એટલે આપણને ખબર પડી જશે કે જો ચંદ્રપાલને વિશ્વ રેકોર્ડની સરખામણી કરવી હોય ત્યાં એ બરાબરી કરવી હોય તો એ કેટલા સેન્ટીમીટરનો વધારે કૂદકો લગાવવો પડે. તો અહીંયા ઝાવિયર એસનો કૂદકો છે 2 મીટર અને 45 સેન્ટીમીટર, ચંદ્રપાલનો છે 2 મીટર અને 17 સેન્ટીમીટર. તો આપણે ઝાવિયર એસના કૂદકામાંથી ચંદ્રપાલના કૂદકાને કરીશું બાદ. ઝાવિયર એસના કૂદકાની લંબાઈ છે 2 મીટર અને 45 સેન્ટીમીટર, એમાંથી બાદ કરીશું ચંદ્રપાલનો કૂદકો છે. ચંદ્રપાલના કૂદકાની લંબાઈ છે 2 મીટર અને 17 સેન્ટીમીટર. અહીંયા રકમ ગોઠવવામાં ખાસ ધ્યાન રાખવાનું કે સેન્ટીમીટરની નીચે સેન્ટીમીટર આવવા જોઈએ અને મીટરની નીચે જ મીટર આવવા જોઈએ. સેન્ટીમીટરમાં છે 17 સેન્ટીમીટર અને મીટરમાં છે 2 મીટર. બાદબાકી કરીએ 5 માંથી 7 ન જાય એટલે ઉપર લેવો પડશે 10 કો. બાજુની સંખ્યામાંથી એક ઓછો થાય, 10 ને 5 થાય છે 15 અને એ 15 માંથી 7 જાય તો કેટલા વધે છે 8. 3 માંથી 1 જાય તો 2, 2 માંથી 2 જાય તો 0 અને અહીંયા મીટર બાજુમાં જે એકમ મુજબ એકમ મૂકવા ના. તો
જે ચંદ્રપાલ છે એને જાવી અરેસ્ટની એટલે કે ત્યાં જે વિશ્વ રેકોર્ડની સરખામણી કરી હોય તો એના માટે એને 0 મીટર, 0 મીટર એટલે કે મીટરમાં કાંઈ નથી પણ અહીંયા સેન્ટીમીટરમાં કેટલા છે 28 સેન્ટીમીટર. જો ચંદ્રપાલે 28 સેન્ટીમીટર ત્યાં વધારે કૂદકો માર્યો હોત તો એ ત્યાં વિશ્વ રેકોર્ડમાં જાવી અરેસ્ટની બરાબરી કરી શકે. વધારે માર્ગો પડે 0 મીટર અને 28 સેન્ટીમીટર એટલે કે 28 સેન્ટીમીટર. ત્યાર પછીનો બીજો દાખલો છે કે અંજુજીને ત્યાં લાંબી કૂદમાં વિશ્વ રેકોર્ડની બરાબરી કરવા કેટલા સેન્ટીમીટર વધારે કૂદવું પડે. આપણે ઉપર નોંધ્યું એના જેવો જ છે. હવે આપણે જો અંજુજી કે એને સેવા ત્યાં રેકોર્ડ તોડ્યો છે તો કે અંજુજી જે છે એને ત્યાં જે લાંબી કૂદમાં એ મહિલાઓ હતી ત્યાં તેનો તેને આ રેકોર્ડ તોડેલો છે. તો આપણે અંજુજી છે એને ત્યાં વિશ્વ રેકોર્ડની સરખામણી કરવી હોય તો વિશ્વ રેકોર્ડમાં કોણે જીતેલું હતું તો કે ત્યાં વિશ્વ રેકોર્ડમાં જીતેલું છે ગલીના સિંહે. તો એ ગલીના સિંહે 7 મીટર અને 52 સેન્ટીમીટરનો કૂદકો મારેલો હતો જ્યારે અંજુજી છે એને ભારતના રેકોર્ડમાં 6 મીટર અને 83 સેન્ટીમીટરનો કૂદકો લગાવેલો છે. તો જો અંજુજી છે એને ત્યાં વિશ્વ રેકોર્ડમાં જે ગલીના સિંહની સરખામણી કરવી હોય તો એના માટે કેટલા સેન્ટીમીટર વધારે કૂદવું પડે. તો અહીંયા પણ ફરીથી કેટલા સેન્ટીમીટર વધારે કેટલું વધારે હોય તો ફરીથી આપણે બાદબાકી કરવી પડશે. કોણી તો કોણી તો કે અંજુજી અને વિશ્વ રેકોર્ડમાં છે ગલીના સિંહ. તો ગલીના સિંહનો કૂદકો લાંબો છે એટલે ગલીના સિંહમાંથી આપણે બાદ કરીશું અંજુજીના કૂદકાની લંબાઈ. તો ગલીના સિંહની છે 7 મીટર અને 52 સેન્ટીમીટર અને અંજુજીની છે 6 મીટર અને 83 સેન્ટીમીટર. તો અહીંયા 2 માંથી 3 ન જાય એટલે ઉપર લેવો પડશે 10 કો અને જે બાજુની સંખ્યામાંથી 1 કટ થાય એટલે 5 માંથી 1 જાય તો 4, 10 અને 2 12, 12 માંથી 3 જાય તો 9, 4 માંથી 8 ન જાય ફરીથી બાજુમાંથી લેવો પડશે 10 કો, 7 માંથી 1 કટ થાય એટલે 6, 10 અને 4 14, 14 માંથી 8 જાય તો વધે છે 6, 6 માંથી 6 જાય તો 0, 0 મીટર અને 69 સેન્ટીમીટર. એટલે કે અંજુજી છે એ જો 69 સેન્ટીમીટર વધારે કૂદે તો તે ત્યાં વિશ્વ રેકોર્ડમાં ગલીના સિંહની સરખામણી કરી શકે. ત્યારબાદ છે દાખલા નંબર 3 કે બોબી એ ઊંચી કૂદમાં 2 મીટર કૂદવા કેટલા સેન્ટીમીટર વધારે કૂદવું પડે. શું કહે છે કે બોબી એ, તો બોબી એ ક્યાં છે તો કે બોબી એ જે છે એને કઈ રમતમાં એ ભારતનો રેકોર્ડ તોડ્યો છે તો કે એને ઊંચી કૂદ જે હતી એમાં તેને ભારતનો રેકોર્ડ ત્યાં તોડેલો છે અને તે કેટલું કૂદે છે તો કે 1 મીટર અને 51 સેન્ટીમીટર જેટલું કૂદે છે. એટલે કે પૂરેપૂરું 2 સેન્ટીમીટર કૂદતું નથી, 1 મીટર ને માથે સેન્ટીમીટર કેટલા તો કે 51 સેન્ટીમીટર કૂદે છે. 1 મીટર પૂરેપૂરું ક્યારે થાય તો કે જો 100 સેન્ટીમીટર કૂદે તો 1 મીટર બને છે પણ એ પૂરેપૂરું 51 સેન્ટીમીટર માં 51 સેન્ટીમીટર જ કૂદે છે, પૂરેપૂરું 1 સેન્ટીમીટર કૂદતી નથી. તો શું કે છે કે બોબી એને ઊંચી કૂદમાં પૂરેપૂરું 2 મીટર કૂદવું હોય બરાબર તો પૂરેપૂરું 2 મીટર કરવા માટે તેને તેની કૂદમાં કેટલાનો વધારો કરવો પડે. તો અહીંયા આપણે તમે જુઓ કે 51 સેન્ટીમીટર છે 100 સેન્ટીમીટર થવા માટે માત્ર ઘટે છે કેટલા સેન્ટીમીટર તો કે 9 સેન્ટીમીટર જ ત્યાં ઘટે છે. જો એ 9 સેન્ટીમીટર ત્યાં વધારે કૂદી જાય બરાબર 9 સેન્ટીમીટર ત્યાં એ વધારે કૂદી જાય તો તેનો કૂદકો જે છે એ 2 મીટર પૂરેપૂરો થઈ જાય બરાબર. તો અહીંયા આપણે એને કૂદવાનું છે 2 મીટર અને આપણે એને ત્યાં કૂદેલો છે 1 મીટર અને 51 સેન્ટીમીટર. તો આપણે 2 મીટરમાંથી 1 મીટર અને 51 સેન્ટીમીટરને બાદ કરીએ તો આપણને એને કેટલું વધારે કૂદવું પડે એ મળી જાય બરાબર. તો 2 મીટર અને સેન્ટીમીટરમાં કાંઈ નથી એટલે 0.00 સેન્ટીમીટર. એમાંથી બાદ કરીશું એને બોબી એનો કૂદવો કેટલો છે તો કે 91 મીટર અને 1 મીટર અને 91 સેન્ટીમીટર. 1 મીટર બાદ બાકી કરીએ 0 માંથી 1 ના જાય ઉપર લઈશું 10 કોક
बाजू संख्या ऊपर 0 છે એટલે 10 કોલી ઉપર છે 2 ઉપર થી એમાંથી એક કટ થાય એટલે 1 અને જ્યાં 10 કોલી લીધો છે એની બાજુમાં પણ 0 છે એટલે અહીંયા મૂકવા પડશે 9 10 માંથી 1 જાય તો 9 9 માંથી 9 જાય તો 0 1 માંથી 1 જાય તો 0 0 મીટર અને 9 સેન્ટીમીટર તો જો બોબી એ 9 સેન્ટીમીટર વધારે કૂદી ગઈ હોય તો એનો કૂદકો જે છે 2 મીટરનો પૂરેપૂરો બની જાય ત્યાર પછીનો છે દાખલા નંબર 4 કે એ પુરુષોની ઊંચી કૂદમાં વિશ્વ રેકોર્ડ અને ભારત રેકોર્ડ વચ્ચેનો તફાવત કેટલો છે જો તફાવત શબ્દ આવેલો છે તો તફાવત શબ્દ શું હંમેશા બાદબાકી જ્યારે કેટલું વધારે કેટલું ઓછું તફાવત આ શબ્દ આવે ત્યારે હંમેશા બાદબાકીને ધ્યાનમાં રાખવા એટલે તફાવત કોનો કોનો કરવાનો છે તો કે જે પુરુષોની ઊંચી કૂદમાં વિશ્વ રેકોર્ડનો અને ભારત રેકોર્ડ વચ્ચેનો તફાવત છે કોનો છે તો કે એ પુરુષોની ઊંચી કૂદ તો આપણે માત્ર પુરુષોની ઊંચી કૂદ પર ધ્યાન દેવાનું છે તો કે એ પુરુષોની ઊંચી કૂદ કઈ છે તો કે પુરુષોની ઊંચી કૂદમાં ત્યાં જે વિશ્વ રેકોર્ડમાં જાવીય એસ આવ્યા હતા અને જે ભારતના રેકોર્ડમાં ચંદ્રપાલ તો આ બેની જે કૂદ છે એનો આપણે તફાવત કરવાનો છે તફાવત એટલે બાદ બાકી તો જેની ઊંચી કૂદની લંબાઈ વધારે હોય એની એનામાંથી જેની કૂદની લંબાઈ ઓછી હોય એને આપણે બાદ કરવાની છે તો જાવીયર એસ ની જે લંબાઈ છે એમાંથી આપણે ચંદ્રપાલની ઊંચી કૂદની લંબાઈને બાદ કરીશું ઓકે જાવીયર એસ એની ઊંચી કૂદની લંબાઈ છે 2 મીટર અને 45 સેન્ટીમીટર અને ચંદ્રપાલની છે 2 મીટર અને 70 સેન્ટીમીટર બાદ કરીએ 5 માંથી 7 નો જાય એટલે ઉપર 10 કોલી ઉપર છે બાજુમાંથી એક કટ થાય એટલે 3 10 ને 5 થાય છે 15 અને એ 15 માંથી 7 જાય તો કેટલા વધે છે 8 3 માંથી 1 જાય તો 2 2 માંથી 2 જાય તો 0 એટલે કે 0 મીટર અને 28 સેન્ટીમીટર વિશ્વ રેકોર્ડ અને ભારત રેકોર્ડ નો તફાવત કેટલો આવે છે 0 મીટર અને 28 સેન્ટીમીટર તો આ દાખલા તમારે તમે સ્વાપોથીમાં નોટ ડાઉન કરી લેવાના છે અને આ સિવાયના જે એ બીજા દાખલાઓ છે એ તમારે તમારી જાતે પ્રેક્ટિસ કરવાની છે માત્ર તમારે રકમને ધ્યાનથી સમજવાની છે શું કહેવા માંગે છે એ જ નક્કી કરવાનું છે કોષ્ટકમાં જે માહિતી આપેલી છે એનો તમારે ઉપયોગ કરવાનો છે ફરીથી આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું થેન્ક યુ